ચરવા અને સાંજ સુધી ગાયો ચરાવવા માટે જંગલમાં જતા હતા. તો જંગલમાં જાય ત્યાં ગાયો ચરતી હોય એટલે બધા છોકરાઓ સાથે ભેગા મળી અને બેસતા હતા અને ભેગા મળીને શું કરતા હતા, ઘરેથી જે ભાથું લાવ્યું જે જમવાનું લાવ્યા હોય ને એ બધા સાથે મળી ભેગા મળી અને એમ કે જમતા હતા, બધા બેસીને ખાતા હતા. ક્યારે યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમતા હતા. શું કરતા હતા, નદી કિનારે ગાયો ચરાવવા માટે જતા હતા જંગલમાં. તો ત્યાં યમુના નદી હતી અને આ યમુના નદીના કિનારે ઘણી વાર શું કરતા હતા, જુદી જુદી રમતો પણ રમતા હતા. આ જે યમુના નદી હતી એ યમુના નદી ઊંડી બહુ હતી અને એ તોફાની નદી પણ હતી. આટલું એમ કે ઓછું હતું એટલે કે આટલું તો હતું જ કે યમુના નદી ખૂબ જ ઊંડી અને કેવી હતી, તોફાની હતી. પણ આ નદીની અંદર એક કાલિય નાગ રહેતો હતો અને આ જે નાગ હતો એ નાગ ખૂબ જ ઝેરી હતો. એટલે ના જે જ્યાં રહેતો હતો તેના આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારનું પાણી કેવું થઈ ગયું હતું, ઝેરી થઈ ગયું હતું. ગોવાળો ભક્તિ વખતે કાલિય નાગ જ્યાં રહે તે ધરાથી દૂર રહેતા, એટલે કાલિય નાગ જે જગ્યા જે ભાગની અંદર રહેતો હતો એ ધરાથી આ જે નાના નાના છોકરાઓ ગાયો ચરવા માટે ગોવાળો જતા હતા એ લોકો ત્યાંથી દૂર રહેતા હતા. તો કે એક દિવસની વાત છે, એક દિવસ કેવું થાય છે, બધા ભેરુ એટલે કે બધા ભાઈબંધો જે ગાયો ચરાવવા જાય છે બધા સાથે મળી અને એમ કે નદીના કાંઠે એમ કે કેરી દડાની રમત રમતા હતા. આપણે આજે કેરી દડાની રમત છે એ ક્રિકેટ અને હોકી જેવી એ કેરી દડાની રમત છે, તો આ દડાની રમત રમતા હતા. હવે જે નદીના કિનારે નાગ રહેતો હતો ને એના કારણે બધા ભાઈબંધોએ એવો નિયમ બનાવ્યો કે જેનો જે પણ દડો નદીમાં નાખે એને દડો લેવા માટે નદીમાં એ પોતે જ જાય. તો રમતા રમતા એમ કે કૃષ્ણનો દાવ આવે છે અને કૃષ્ણ તો જોરથી દડાને મારે છે, તો જે આ દડો હતો એ દડો જઈ અને નદીની અંદર પડી જાય છે. બરાબર વચોવચ કે જ્યાં કાલિય નાગ રહેતો હોય છે ત્યાં જઈને પડે છે. એટલે બધા વિચારમાં પડી જાય છે, બધા ચિંતામાં પડી જાય છે કે હવે આ દડો એમ કે નદીની અંદર ગયો છે, કિનારાથી થોડે અંદર પાણીમાં ગયો છે, હવે નદીની અંદર ગયો છે તો દડો લેવા માટે એમ કે જવું પડશે. અને દડો તો એમ કે ઊંડો ધરો છે એ ત્યાં ઊંડી જગ્યા છે એટલે ત્યાં દડો લેવા જવાય એવું છે નહીં, પણ દડો પાણીમાં ગયો છે તો દડો તો લાવવો જ પડશે. એટલે એ મિત્ર એવું કહે છે કે આપણે નિયમ બનાવ્યો છે, તો નિયમ એટલે નિયમ. આ દડો કૃષ્ણએ માર્યો છે અને કૃષ્ણના મારવાના કારણે નદીની અંદર ગયો છે, તો દડો લેવા માટે કોણ જશે, કૃષ્ણ જશે. બાકીના ભેરુ એટલે બાકીના જે મિત્રો હતા એ બધા પંદરો અંદર ગણગણાટ કરે છે. કોઈ એવું કહે છે કે કૃષ્ણને જવું પડશે,
મારું નામ કૃષ્ણ કાનડો છે. એટલે પછી નાગર કહે છે કે લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ. એટલે નાગર કહે છે કે હે બાળક, હે કૃષ્ણ, તું અહીંયાથી એમ કે જતો રે, હું 1.25 લાખ વાક્ય ખરું હોય તો અનુલેખન કરો, ખોટું હોય તો સુધારીને લખો. પાના નંબર 162. હવે જો તમારે અહીંયા જોવાનું છે કે વાક્ય આપણે ખોટું હોય તો આપણે ખોટું લખીશું, અને સોરી ખોટું હશે તો આપણે સુધારીને ફરીથી લખીશું. પહેલું છે કે મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી, તો આ વાક્ય કેવું છે? આ વાક્ય સાચું છે. કેમ કે મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી એટલે ગોકુળમાંથી દહીં, ઘી અને માખણ એવું જતું હતું.
नंबर बे, दड़ो लेवा माटे कृष्ण नदी में गया, तो आ वाक्य पण केवुं छे? साचुं, दड़ो जारे पानी में पड़ी जाए छे तो लेवा माटे कोण जाए छे? कृष्ण जाए छे। नंबर त्रण, कृष्णना मित्रों इच्छता हता के कृष्ण नदी में जाए, तो आ वाक्य केवुं छे? खोटू छे। केवुं छे? खोटू छे। तो एने सुधारीने केवी रीते लखीशुं? तो कृष्णना मित्रों एट के कृष्णना मोटा भागना मित्रों इच्छता हता के कृष्ण दड़ो लेवा नदी में ना जाए, कारण के नदी में कोण हतुं? काली नाग रहेतो हतो, एटले एवुं इच्छता हता के कृष्ण नदी में जाए नहीं। नंबर चार, बलभद्रए कृष्ण ने दड़ो लेवा जवानी ना पाड़ी, तो आ वाक्य केवुं छे? खोटू। बलभद्रए कृष्ण ने दड़ो लेवा जवानी ना पण नहोती कही अने हा पण कही हती नहीं, कारण के कृष्ण तो पोताना धार्युं ज करता हता माटे। नंबर पांच, बधाने डर हतो के कृष्ण नदी में जसे तो डूबी जसे, तो आ वाक्य केवुं छे? साचुं। कृष्णे नदी में दड़ो फेंक्यो हतो, तो आ वाक्य केवुं छे? खोटू। जाने जोईने थोड़ो फेंक्यो तो, एमने तो जोरथी दड़ाने फटकार्यो एटले दड़ो नदी में पड्यो हतो। नंबर सात, मथुराना लोको गोकुळमां दूध दही माखण वेचता हता, तो आ वाक्य केवुं आवशे? खोटू आवशे। मथुराना लोको वेचता हता के गोकुळना? तो सुधारेलुं वाक्य केवुं आवशे? के गोकुळना लोको मथुरामां दूध दही माखण वेचता हता। पछी आवशे नंबर आठ, बलभद्रने विश्वास हतो के कृष्ण नदीमां जशे, तो आ वाक्य केवुं छे? साचुं छे, कारण के कृष्ण जे बोलता हता ए काम करता हता, ए कोईनी वात मानता न हता। नंबर नौ, कालिया नाग यमुना नदीमां रहेतो हतो, तो आ वाक्य पण केवुं छे? साचुं छे। पछी छे नंबर दस, दड़ो जेवो नदी में गयो के तरत ज डूबी गयो, तो आ वाक्य केवुं छे? खोटू। तो दड़ो जेवो नदी में गयो तेना थोड़ा समय पछी ते पाणी में डूबवा लाग्यो हतो। त्यार पछी आगळ, कृष्ण जेम काली नागने नाथीने उभा हता तेम उभा रहो ने त्यार बाद जोड़ी में बेसो, ने आमां कशुं करवानुं नथी, पण आ छे के वार्ता अने कविताना आधारे नक्की करो के नीचेना शब्दो साथे कयुं वाक्य बंध बेसतुं आवे छे, तो तेनी सामे साचो। अहींया पहेलुं छे दरो, तो कृष्णए पाणीना ऊंडा खाड़ामां डूबकी लगावी। ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકા માર્યા। કૃષ્ણ ગોવાળિયોને એક પણ વાત માની નહીં, તો આ ત્રણેય વાક્યમાંથી આ જે પહેલું વાક્ય છે ને એ યોગ્ય આવે। ધરો એટલે કે ઊંડો ખાડો, તો કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી। ત્યાર પછી છે ગણગણાટ, તો મિત્રોએ અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા। કૃષ્ણે નાગ સાથે ગુસ્સે થઈને વાત કરી અને નાગણીઓએ કૃષ્ણને વિનંતી કરી, તો આ ત્રણેયમાંથી કયું વાક્ય સાચું આવે? તો મિત્રો અંદરોઅંદર ધીમેથી વાતચીત કરતા હતા, એટલે ગણગણાટ કરતા હતા ને તે। પછી આવશે ચિંતા તુર, તો ગોવાળને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે। બલભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દડો લઈ આવશે। કૃષ્ણને પાછા આવતા જોવા ગોવાળો આતુર હતા, ચિંતાતુર એટલે કે ડર લાગવો। તો ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે, એટલે એ લોકો ધરામાં જવાની ના પાડતા હતા, તો આ વાક્ય સામે સાચું આવશે। પછી છે જંપલાવો, જંપલાવો એટલે અંદર કૂદકો મારવો એવું થાય। તો દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા જંપી ગયા, આ વાક્ય આવે આના આવે। કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા, આ પણ ના આવે। અને આ છે કે કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો, તો આ વાક્ય આવે કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો। પછી જીવનું જોખમ, ગેડી દડામાં હારી જવાના જીવ જવાનું જોખમ તો હોય જ છે।
ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે અને કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું. તો જીવના જોખમમાં શું આવે? ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. તો આ વાક્ય કેવું આવશે? સાચું આવશે. પછી છે બાથુ. તો એક ગોવાળ રોજ ખાવાનું બાથું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે. સૌ ગોવાળો બોર વીણતા અને સરખા ભાગે ખાતા. નાગનું માથું નીચે અને ઉપર કૃષ્ણ. તો બાથુમાં શું આવશે? એક ગોવાળ રોજ ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પડાવશે. આ આવશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ સમજ્યા, કવિતા શીખ્યા અને ત્યાર પછી આ જે પણ મેં તમને ભણાવ્યું એ PDFમાં મોકલું તો તમારે તમારી વર્ગ કાર્યની નોટબુકમાં લખવાનું રહેશે.